છે. તો આ રીતે એની રચના, એનો વહીવટ વિશે આપણે જોયું. હવે એના કાર્યો. શહેર મહાનગરપાલિકામાં મેં કીધું એ પ્રમાણે 5 લાખથી વધારે વસ્તી હોય છે. હવે આટલી બધી વસ્તીમાં દરેક લોકોની સુખાકારી જળવાય, દરેક લોકોની જરૂરિયાત પૂરી થાય, તો એટલા માટે એના મહાનગરપાલિકાના અલગ અલગ કાર્યો છે. એ કાર્યો મુજબ મહાનગરપાલિકા કાર્ય કરે છે. એના કાર્યો વિશે જોઈએ તો જાહેર સ્વચ્છતા. શહેરની વસ્તી વધારે હોય એટલે ગંદકી પણ વધારે થાય, અને ગંદકી થાય તો આપોઆપ બીમારીને આપણે નોંધાવીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ કે મહાનગરપાલિકા દ્વારા આ શહેરમાં જાહેરમાં સ્વચ્છતા જાળવવાનું એક મુખ્ય કામ છે. રસ્તાઓ સાફ સફાઈ કરવા, કે જ્યાં પણ બગીચા હોય કે કોઈ પણ જાહેર સ્થળો હોય તો ત્યાં સાફ સફાઈ રાખવાનું એનું કાર્ય મુખ્ય છે. તો જાહેરમાં સ્વચ્છતા જાળવવી અને આરોગ્યની જાળવણી કરવી. તમે જોજો કે હમણાં એક ઉદાહરણ આપી જોઈએ તો કોરોના જે મહામારી અત્યારે ચાલી રહી છે, તો એ કોરોનાની મહામારી દરમિયાન તમારા આજુબાજુમાં આરોગ્ય કેન્દ્ર જે પણ મહાનગરપાલિકા કે નગરપાલિકા હશે એના દ્વારા બીમારીનો ઉપદ્રવ વધી નહીં એના દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો હશે. તો આ રીતે એ જ્યારે પણ આવી કોઈ બીમારી આવી પડે તો આરોગ્ય મહાનગરપાલિકા તરફથી દરેકની આરોગ્ય સચવાય એટલા માટે આ રીતે દવા છાંટવાનું, જાહેરમાં સ્વચ્છતા જાળવવાનું કામ કરવામાં આવે છે. ત્યાર પછી છે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા. દરેકને પીવું પાણી એ દરેકની મુખ્ય જરૂરિયાત કહેવાય. દરેકના ઘર સુધી પાણી પહોંચી શકે એટલા માટે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા કરે છે. ત્યાર પછી ગટર વ્યવસ્થા. દરેકના ઘરનું ગંદુ પાણી એ ગટર દ્વારા એ બહાર જાય તો ગટરની વ્યવસ્થા કરવી, સાફ સફાઈ રાખવી, તેમજ જે પણ શહેરનો ગંદો કચરો છે એ કચરાનો યોગ્ય નિકાલ કરી અને શહેરની બહાર એને ફેંકવામાં આવે છે. તમે જોજો કે તમારા ઘરે રોજ નગરપાલિકા કે મહાનગરપાલિકાની ગાડી આવતી હશે કચરો લેવા માટે, તો એ લોકો કચરો લઈ જઈ અને આ રીતે કચરો બહાર શહેરની બહાર એને ફેંકી આવે છે. એટલે કે શહેરની અંદર કચરાના ઢગલે ઢગલા થાય અને ગંદકી ના થાય એટલા માટે એ લોકો આ રીતે જે ગંદો કચરો છે એ ગંદા કચરાનો નિકાલ પણ એ લોકો કરે છે. ત્યાર પછી છે નવા રસ્તાઓ બનાવવા. ચોમાસું આવે એટલે તમે જુઓ છો કે આપોઆપ રસ્તાઓ બધા તૂટી જાય છે, તો નવા રસ્તાઓ બનાવવા અથવા નવા રસ્તા બનાવે છે તો એ જો તૂટી ગયા હોય તો એનું સમારકામ કરાવવાનું કામ પણ મહાનગરપાલિકા કરે છે. રાત્રે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા. તમે જોજો કે રાત્રે અંધારું થશે એટલે ટાઈમ થાય એટલે તરત જ રાત્રે સ્ટ્રીટ લાઇટ રસ્તાઓ પરની જે લાઇટો છે એ લાઇટો તરત ચાલુ થઈ જાય છે. તો આ રીતે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા કરે છે. ત્યાર પછી છે પ્રાથમિક શિક્ષણ. દરેક બાળકને લખતા વાંચતા આવડે, એક પાયો કહેવાય લખતા વાંચતા આવડવું, તો એ પાયાનું શિક્ષણ દરેક બાળક સુધી પહોંચી વળે, દરેક છોકરો લોકો દરેક બાળકો એ શિક્ષણ લેતા થાય તો એટલા માટે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા કરે છે. ત્યાર પછી છે મહાનગરમાં પુસ્તકાલયની વ્યવસ્થા કરવી, ક્રીડાંગણ એટલે કે જે પણ બાળકો હોય એ બાળકોને રમવા માટેનું એક પાક બગીચા જેવું કંઈક બનાવવું કે જેથી બાળકો ત્યાં રમી શકે, તો ક્રીડાંગણ બનાવવું, પાક બગીચા બનાવવા, આ બધા કાર્યો પણ મહાનગરપાલિકા કરે છે. જે પણ ખાદ્ય સામગ્રી છે, તમે જુઓ કે દિવાળી કે એવું મોટો તહેવાર આવતો હોય તો બધા મીઠાઈવાળા થોડા ટાઈમ પહેલાં એ મીઠાઈ બનાવે છે. હવે એ મીઠાઈમાં માવાનો ઉપયોગ થતો હોય તો થોડા ટાઈમ એ મીઠાઈ પડી રહે તો એ પોઈઝન થઈ જાય, આપણે એને ખાઈ શકતા નથી, આપણે એને ખાઈએ તો બીમાર પડીએ છીએ. તો આવી જે પણ ખાદ્ય સામગ્રી છે એ ખાદ્ય સામગ્રી ક્યારે બની છે એ બધું ચેકિંગ પણ એ લોકો કરે છે. એટલે કે એ બધી વસ્તુઓ ખાઈ અને શહેરના લોકો બીમાર ના પડે, એમનું આરોગ્ય બગડે નહીં એનું ધ્યાન પણ અહીંયા મહાનગરપાલિકા રાખે છે. એટલે જે પણ ખાદ્ય સામગ્રીની દુકાનો નહીં ત્યાં જે પણ ભેળસેળ થતી હોય તો એ ભેળસેળ થતી અટકાવવાનું કામ પણ આ મહાનગરપાલિકા કરે છે. ત્યાર પછી જન્મ મરણ. શહેરમાં કેટલા નવા બાળકોનો જન્મ થયો, સામે કેટલા મૃત્યુ થયા અને લગ્નની નોંધ પણ અહીંયા મહાનગરપાલિકા રાખે છે. એકવાર તમે આ વિડીયો શો આઉટ કરી અને આ જે પણ પોઈન્ટો મેં લખાયા છે નોંધમાં એની નોંધ કરશો. હવે આગળ આપણે કલેક્ટર વિશે જોઈશું.
બાર પાસ કરો કે ગ્રેજ્યુએશન થાવ એના પછી નોકરી માટે વિવિધ એક્ઝામો લેવાની હોય છે રાજ્ય સરકાર તરફથી જે વિવિધ એક્ઝામો લેવામાં આવે છે એમાં યુપીએસસીની જે એક્ઝામ લેવાય છે તમે આ યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરો એટલે કે પાસ કરો તો તમે કલેક્ટર તરીકે પસંદગી પામો છો તો આ રીતે રાજ્ય સરકાર તરફથી યુપીએસસીની જે એક્ઝામ છે એક્ઝામ ક્લિયર થયા પછી એમની બઢતીના આધારે કલેક્ટરની પસંદગી કરવામાં આવે છે તો કલેક્ટર જિલ્લાના વડા ગણવામાં આવે છે જિલ્લામાં બધી જ વ્યવસ્થા જાળવવાનું કામ જે પણ વહીવટી વ્યવસ્થા છે એ વહીવટી વ્યવસ્થા જાળવવાનું કામ એ કલેક્ટર કરે છે જિલ્લામાં દરેક લોકોને જીવન જરૂરિયાતની જે પણ ચીજ વસ્તુઓ હોય એ જીવન જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય કોઈની ક્યાંય એવી અછત ના સર્જાય એ બધું જ ધ્યાન રાખવાનું કામ એ જિલ્લા કલેક્ટર કરે છે એટલા માટે કલેક્ટરને જિલ્લાના વડા તરીકે ઓળખવામાં આવે છે એટલે સમગ્ર જિલ્લાનો વહીવટ એ કલેક્ટર સંભાળે છે હવે પંચાયતની રાજમાં આજે કલેક્ટર છે કલેક્ટર શું શું ભૂમિકા ભજવે એટલે કે શું શું કામ કરે તો પહેલું કલેક્ટરનું કામ છે કે જિલ્લાને અલગ અલગ જે વિભાગો છે જિલ્લાનો સારો વિકાસ થાય એટલા માટે જિલ્લાને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે તો આ બધા જ વિભાગોમાં દરેક લોકો જે પણ જે કામ સોંપવામાં આવ્યું છે દરેક લોકો કેવી કામગીરી કરે છે તો એ બધા ઉપર એ દરેકના વિભાગોમાં કામોનું સંકલન અને સંચાલન એટલે માર્ગદર્શન આપવાનું કામ એ કલેક્ટર કરે છે સમગ્ર જિલ્લાનો વિકાસ થાય એ વિકાસ માટે અલગ અલગ આયોજન સમિતિ બનાવવામાં આવે છે જિલ્લાનો વિકાસ કેવી રીતે કરવો કેવી રીતે એનો વિકાસ થાય એના માટે એમની જે આયોજન સમિતિ બનાવવી હોય છે તો એ આયોજન સમિતિના સચિવ તરીકે પણ આ કલેક્ટર કામ કરે છે એના સિવાય કલેક્ટર શું શું કામ કરે તો કલેક્ટર એ જે ગામડા છે એ ગામડામાં ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવી વસ્તીના આધારે નક્કી થાય છે તો ગામડાનો સારો વિકાસ થાય તો એના માટે એ સભ્યોની સંખ્યા કેટલી રાખવી અને એ સભ્ય સંખ્યા નક્કી કરવાનું અને અનામત બેઠકોની ફાળવણીનું કામ પણ કલેક્ટર કરે છે એના સિવાય કલેક્ટર એ અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે જે મહિલાઓ છે એ પણ